सर्जनन विद्यालय तरफ थी YouTube में आपको हार्दिक स्वागत करूँ छू बाळको आज हिंदी में जोईशुं गुजराती मूळाक्षर सामे हिंदी मूळाक्षर लखो तो हिंदी में तमारे त्रण नंबर नी नोट छे जे लीटी वाळी छे ए नोट नी अंदर तमारे शुं करवानुं छे पहेला तारीख लखवानी छे पछी वधारो मारवानो छे आगे नोंधणी करवानी अने पहेली नोट नी अंदर आ रीते गुजराती मूळाक्षर सामे हिंदी मूळाक्षर लखो तो आपणे त्रण लाख लीधु बराबर ने थोड़ा थोड़ा चार चार अक्षरो आठ आठ अक्षरो लीधा छे आज आपणे न सुधी लीधुं करवानुं छे क्यांथी र थी ते न सुधीना मूळाक्षरोना વ્યંજનના પૂરા થાય છે આજે તો તમારે શું કરવાનું છે તે આ રીતે મથાળું લખવાનું છે એ પછી તમારે આ રીતે કૂટ વડે બે ભાગ કરી દેવા છે બેની અંદર કૂટ વડે ભાગ પાડવાના બાળકો હાથે લીટી વડે કૂટ ભાગ પાડવાના નહીં તો આ રીતે કૂટ વડે તમારે ભાગ પાડી દેવાના છે ભાગ પાડ્યા પછી તમારે મૂળાક્ષર લખવાનું છે ર અહીંયા એક ખાનું છોડવાનું છે ફરી ર લખવાનું આ રીતે દેશ કરવાનું છે તો ગુજરાતીમાં ર રમકડા કહેવાય તો હિન્દીમાં શું કહેવાય છે ર રથકાર રરના જેવો છે આનું પાક્યું સીધું હોય અને ઉપર લાઈન રમકડાનું ર રથકાર હવે એક ખાનું છોડવાનું છે દરેક વચ્ચે તમારે એક એક ખાનું છોડી દેવાનું છે હવે લ ગુજરાતીમાં છે લ લસણ લસણ અથવા તો લાડવા નો અને હિન્દીમાં લ લડકાકાર તો લડકાકાર લ આ રીતે વ જેવો કરી અને આ રીતે લાઈન કરવાનું છે તો લ લસણ નો અને લ લડકાકાર અહીંયા લ ખોટી નો લ પણ થાય બરાબર ઘણા છોકરા લાડવા નું લ બોલતા હોય ઘણા લ ખોટી નું લ બોલતા હોય લસણ નો લ બોલતા હોય તો આપણે શું કરીશું લ ખોટી નો લ વચ્ચે રહ્યું ત્રિશુ ત્રણ તો આપણે નીચે લખી દઈશું બાળકો
યજ્ઞનોમ્ય અને ય યજ્ઞકર્મ તો આ રીતે તમારે લખવાનું છે ફરીથી હું એકવાર રિપીટ કરું ર ર મકાર ર ર ર કાર લ લખોટી નો ર લ ર કાર વ વજન નો વ વજન કાર આ વહાણ નો અને આ વજન કાર સ શરણાઈ નું સ સ સર્વત કશ સ સર્પણ કાર સુન સ સ સર્પણ કાર સ સસલા નું સ સ સપેરા કાર અ હરણ કો હરણ નો અને હ હલ કાર ક્ષત્રિય નો ક્ષ અને ક્ષ ક્ષત્રિય કાર ત્ર પ્રાજ્ઞાનો ત્ર અને ત્ર ત્રિશુલ કાર જ્ઞ યજ્ઞ નો જ્ઞ અને જ્ઞ યજ્ઞ કાર બરાબર તો આ રીતે લખવાનું છે ર તો ર લ તો લ વ તો વ ષ તો ષ સ તો ષ સ તો ષ હ તો હ ષ તો ષ ર તો ર અને પર્યાવરણ હવે બાળકો આપણે ગુજરાતીના કરતામાં ક્ષ પછી જ્ઞ આવશે હિન્દીમાં અડ આવતો નથી એટલે આપણે અડે અડ અહીંયા લખ્યો નથી હ પછી અડ આવે પણ અડ નું કઈ વાંધું નથી હિન્દીમાં બરાબર અડ નું કઈ ના હોય એટલે આપણે અડ લખ્યો નથી તો આપણે આમ ડેસ કરીએ તો ચાલે બરાબર ક્ષ પછી જ્ઞાન પણ છે ત્ર આવે આપણે ત્ર લખ્યું છે તો આ રીતે તમારે લખવાનું છે બરાબર ગુજરાતી મૂળાક્ષરો સામે હિન્દી મૂળાક્ષરો લખવાનું છે સમજ પડી ગયા આપણા બાળકો કઈ રીતે લખવાનું તમારે રન નંબર પહેલા તમે આ રીતે મથાળું તારીખ લખજો પછી મથાળું લખજો મથાળું લખ્યા પછી એકાંશો લેવાનું ર લખો કોઈ ડેસ કરીને ર એ રીતે તમારે ભાગ પાડી અને લખવાનું છે બરાબર ને બાળકો તો એ ત્રણ નંબરની નોટમાં અને પાંચ નંબરની નોટમાં લખવાનું છે તો બાળકો કાલે મળીશું સુખી રહો